કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હા, તો આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 9 ભારતમાં શ્રેષ્ઠ એટલે કે સૌથી મોટું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પાઠ 3 એમાં ગુજરાતમાં શ્રેષ્ઠ શીખી ગયા. હવે અહીંયા આપણે પાઠ 9 એમાં ભારતમાં શ્રેષ્ઠ શીખીશું. તો ચલો જોઈએ. અહીં આપણા દેશના શ્રેષ્ઠ સ્થળોના ચિત્રો અને વિગતો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તથા વિગત વાંચી સ્થળનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. અહીંયા બોક્સમાં નામ આપેલા છે સ્થળોના, અને અહીંયા આપણને ચિત્ર આપેલું છે સ્થળનું અને તેના વિશેની વિગત આપી છે. તો ચિત્ર જોવાનું છે અને વિગત વાંચીને આપણે એ સ્થળનું નામ જવાબમાં લખવાનું છે. તો ચલો જોઈએ. નંબર 1, તો સૌથી ઊંચો બંધ. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, બંધનું ચિત્ર આપેલું છે. તો જોઈએ, જોઈએ ને? હા, તો સૌથી ઊંચો બંધ ભારતમાં તો શું આવશે? તેહરી. અને વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પાઠ 3 જોયું કે સૌથી ઊંચો બંધ ગુજરાતનો તો કયો બંધ હતો? સરદાર સરોવર બંધ. અને ભારતમાં તેહરી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવું પડશે કે ભારતનું પૂછાય તો ભારતનો સૌથી ઊંચો બંધ તો તેહરી લખીશું, અને ગુજરાતનો પૂછાય તો સરદાર સરોવર બંધ. હવે આગળ જોઈએ. નંબર 2, સૌથી લાંબો પુલ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી લાંબો પુલ ભારતમાં કયો છે? ભૂપેન હજારિકા સેતુ. જુઓ અહીંયા આપણે ચિત્રમાં પુલ જોઈએ તો કેટલો લાંબો પુલ દેખાય છે ને? હા, તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે આ ભારતનો સૌથી લાંબો પુલ ભૂપેન હજારિકા સેતુ પુલ કઈ નદી પર આવેલો છે? તો બ્રહ્મપુત્ર નદી પર. તો ચલો હવે આગળ. નંબર 3, સૌથી મોટું સરોવર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, સરોવરનું ચિત્ર આપેલું છે. તો જોયું ને? હા, તો સૌથી મોટું સરોવર કયું છે ભારતનું? ચિલ્કા. અને આગળ આપણે પાઠ 3 ગુજરાતનું સૌથી મોટું સરોવર જોયું તો કયું હતું? નળ સરોવર. તો આ પણ તમારે યાદ રાખવું પડશે, ગુજરાતનું પૂછાય તો નળ સરોવર અને ભારતનું પૂછાય તો ચિલ્કા સરોવર. હવે આગળ જોઈએ. નંબર 4, સૌથી મોટો ગુંબજ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણને ગુંબજનું ચિત્ર આપેલું છે. તો જોઈએ, તો જોયું ને ગુંબજનું ચિત્ર? હા, તો ભારતનો સૌથી મોટો ગુંબજ કયો છે વિદ્યાર્થી મિત્રો? વિશ્વ શાંતિ લાઇબ્રેરી ગુંબજ. હવે આગળ જોઈએ. નંબર 5, સૌથી લાંબી નદી. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી લાંબી નદી કઈ છે ભારતની? ગંગા નદી. અને જુઓ અહીંયા ચિત્રમાં આપણને ગંગા નદીનું ચિત્ર આપેલું છે. જોઈએ તો અહીંયા નદી કિનારે વિદ્યાર્થી મિત્રો જુઓ કેટલાક લોકો આપણને દેખાય છે, અને નદી કિનારે બંને કિનારે લોકો સ્નાન કરતા પણ જોવા મળે છે. જોયા ને? હા, તો વિદ્યાર્થી મિત્રો, આ ગંગા નદી કિનારે વારાણસી, પટના, કાનપુર, હરિદ્વાર જેવા શહેર આવેલા છે. તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નંબર 6, સૌથી ઊંચું શિખર. તો ભારતનું સૌથી ઊંચું શિખર વિદ્યાર્થી મિત્રો કંચનજંઘા આવશે. કયું આવશે? કંચનજંઘા. તો આપણે જોઈએ અહીંયા શિખરનું ચિત્ર, જોયું ને? હા, તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે આ કંચનજંઘા શિખર ક્યાં આવેલું છે? તો સિક્કિમ અને નેપાળની સરહદે. તો હવે આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. નંબર 7, તો નંબર 7, સૌથી ઊંચો મિનારો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, મિનારાનું ચિત્ર આપેલું છે. તો આ જોયે ને કેવો ઊંચો દેખાય છે ને મિનારો? હા, તો વિદ્યાર્થી મિત્રો, આ સૌથી ઊંચો મિનારો એમાં કયો મિનાર આવશે? તો કુતુબ મિનાર. અને તમને ખબર છે આ કુતુબ મિનાર ક્યાં આવેલો છે? તો દિલ્હીમાં આવેલો છે. અને તેની ઊંચાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે? તો 238 ફૂટ. તો હવે આગળ જોઈએ. નંબર 8, સૌથી ઊંચો જળધોધ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતમાં સૌથી ઊંચો જળધોધ કયો છે? કુંચીકલ.
તો અહીંયા જુઓ એનું ચિત્ર આપણને આપેલું છે, જોઈએ જોઈએ ને પાણીનો પ્રવાહ પડતો દેખાય છે, જોઈએ. હા તો હવે જોઈએ આગળ નંબર 9, સૌથી ઊંચો દરવાજો. તો આપણા ભારતનો સૌથી ઊંચો દરવાજો કયો છે વિદ્યાર્થી મિત્રો? તો બુલંદ દરવાજો. અને આ બુલંદ દરવાજો ક્યાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો? તો તમને ખબર છે નથી ને? તો ફતેપુર સિકરી સ્થળે. તો હવે આગળ જોઈએ નંબર 10, સૌથી મોટી મસ્જિદ. તો અહીંયા ચિત્રમાં આપણને મસ્જિદ જોવા મળે છે, જુઓ જોઈએ જોઈએ ને મસ્જિદ. હા તો કઈ છે ભારતની સૌથી મોટી મસ્જિદ? તાજ ઉલ મસ્જિદ. હવે આગળ જોઈએ નંબર 11, સૌથી લાંબુ પ્લેટફોર્મ એટલે કે રેલવે પ્લેટફોર્મ. તો આપણા ભારતનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયું છે વિદ્યાર્થી મિત્રો? તો ગોરખપુર આવશે. શું આવશે? ગોરખપુર. અહીંયા ચિત્ર આપેલું છે આપણને પ્લેટફોર્મનું, તો જુઓ જોઈએ ને. હા હવે આગળ નંબર 12, સૌથી લાંબો બંધ. તો સૌથી લાંબો બંધ કયો છે ભારતનો વિદ્યાર્થી મિત્રો? હીરાકુંડ બંધ. અને આ હીરાકુંડ બંધ કઈ નદી પર છે? તો મહી નદી પર બાંધવામાં આવેલો છે. અહીંયા આપણે ચિત્ર જોઈએ તો ચિત્રમાં આપણને બંધ દેખાય છે, જોવા મળે છે, જોયો ને. હા તો હવે આગળ જોઈએ નંબર 13, સૌથી મોટું રણ. તો સૌથી મોટું રણ ભારતનું થર રણ. તો અહીંયા જુઓ આપણને ચિત્ર આપેલું છે રણનું, જોયું. હા તો આપણને રણમાં ક્યાંય લીલા વૃક્ષો જોવા મળે છે વનસ્પતિ? ના, એકલા માટીના ઢસા દેખાય છે. તો આ છે રણ, જોયું ને. હા હવે આગળ નંબર 14, સૌથી ઊંચી હોટલ. તો આપણા ભારતની સૌથી ઊંચી હોટલ કઈ આવશે? સેન્ટ રેજીસ. અહીં આપણે જોઈ શકીએ છીએ ચિત્ર હોટલનું, તો જુઓ જોયું ને. હા તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો પાઠ 9, ભારતમાં શ્રેષ્ઠ. તો તમને આ પાઠમાં ખબર પડી ને? હા તો અહીંયા આપણો પાઠ પૂરો થયો. તો વિદ્યાર્થી મિત્રો તમારે લેસનમાં પાઠ 9, ભારતમાં શ્રેષ્ઠ, એમાં નંબર 1 થી નંબર 14 સુધીનું લખવાનું છે. લખવાનું નંબર 1, સૌથી ઊંચો બંધ. સામે લખવાનું તેહરી. ચિત્ર દોરવાની જરૂર નથી, એમ નંબર 1 થી નંબર 14 સુધીનું આપણે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થયો. આવજો.